હું ડોક્ટર જયપ્રકાશ મોદી છું, અહીંયા પ્રોફેસર અને અત્યારે ઇન્ચાર્જ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું સિવિલ હોસ્પિટલમાં, અને છેલ્લા 18 વર્ષથી અહીંયા કામ કરી રહ્યો છું. મોદી સાહેબ, આ જે બે ઓપરેશન જે કર્યા, ખાસ કેવું ક્રિટિકલ કહી શકાય એવા ઓપરેશન હતા તમને? એક જે એન્કાલોજિંગ સ્પોન્ડિલાઇટિસ વાળો છે, સૌથી ડિફિકલ્ટ કેસ હતો, કારણ કે 18 વર્ષનો છોકરો છે ગિરિરાજ, એનું પોઝિશનિંગ બી સૌથી ડિફિકલ્ટ હતું એનું, કારણ કે પ્રોન પોઝિશનમાં ઉંઘાડવાનું, એનું ઇન્ટ્યુબેશન, એનેસ્થેસિયાની આખી ટીમ અમારી ત્યાં ઊભી હતી, એનું એનેસ્થેસિયા બી એટલું જ ડિફિકલ્ટ હોય છે, કારણ કે એમાં પ્રોન પોઝિશનમાં ઉંઘાડવાનું હોય છે અને ટ્યુબ નાખવાની હોય છે, એટલે એ ફાઇબર ઓપ્ટિક ટ્યુબ સ્પેશિયલ આવે છે, અને એ પોઝિશનમાં એ એનેસ્થેસિયા મેન્ટેન કરવું 5 વર્ષ, એ બી 5 કલાક, એ બી ડિફિકલ્ટ છે. અને એનેસ્થેસિયાના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ત્રિપાઠી મેડમ ને તલ્લિકા મેડમ ને એ બધા હતા એમાં, આખો ડિપાર્ટમેન્ટ ઊભો હતો આ પેશન્ટના ઇન્ટ્યુબેશનમાં. એન્ડ આ સર્જરી 4 કલાક જેટલી ચાલી હતી અને પૂરું કરેક્શન કર્યું હતું. જ્યારે સર્જરી ચાલુ થઈ ત્યારે ટેબલ 90 ડિગ્રી બેન્ડ હતું અને પૂરું સીધું કર્યું. આ બહુ ડિફિકલ્ટ કેસ છે અને એના માટે સ્પેશિયલ ફેસિલિટીઝ બી જોઈએ, જે આપણા ત્યાં સિવિલ હોસ્પિટલમાં છે. ન્યુરો મોનિટરિંગ આપણા ત્યાં છે, આપણા ત્યાં ઇમ્પ્લાન્ટ્સ છે, એટલે આ બધું જરૂરી છે, એના વગર આ સર્જરી ના થઈ શકે. આ બધી ફેસિલિટી એમ્સમાં જ છે અને પછી અહીંયા છે આપણી જોડે.